ક્યાં હું પૂછી લઈશ. હવે તું એ બોક્સમાં પૂછી લખી દે, લીધો. ચેટ બોક્સમાં. ઓકે. ચાલો, વસાયા અફઝલ પોતાનું માઇક ખાલી ઓન કરી અને મને જવાબ આપશે કે એને મારી સ્ક્રીન દેખાય છે હા મિસ, દેખાય છે. હા, અને મારો અવાજ ક્લિયર સંભળાય છે. ક્લિયર સંભળાય છે. ઓકે, હવે બાકીનો કોઈ માઇક મ્યુટ ઓન નહીં કરે. હું કહું ત્યારે જ તમારે માઇક ઓન કરી મને આન્સર આપવાનો રહેશે. તું પણ બેટા તારું માઇક મ્યુટ કરી દેજે. ઓકે, તમને લોકોને સ્ક્રીન ઉપર આપણા દેશનો નકશો દેખાય છે. આપણો દેશ છે ભારત દેશ છે, પણ આઝાદી પહેલા આપણો દેશ છે એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત. બેટા કોઈકનો માઇક હજી ઓન છે, પ્લીઝ મ્યુટ કરી દેશો. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશ ભેગા હતા. પહેલા તમે માઇક મ્યુટ કરી દો. અને કોણ બોલો છો? હું છું ભૂમિકા. હા બોલો મિસ. આ ઘણા એના કેમેરા ઓન છે, થઈ જતા હોય, પણ હવે છે ને ઓફ કરી દેજો, ધ્યાન રાખજો બધા સ્ટુડન્ટ. હવે મિસ કેમેરા ઓન હશે ને મને નહીં દેખાય, મારી સ્ક્રીન શેર કરી છે ને એટલે. પ્લીઝ વિદ્યાર્થી, હા પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, તમારો કેમેરો ઓન છે એ પણ ઓફ કરી દેજો. તો આપણો દેશ છે એ ત્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશ ભેગા હતા. તો હવે જે પ્રશ્ન હોય ને તમે લખીને રાખો, લે સમજૂતી પૂર્ણ થઈ મને પૂછજો. તો આપણો દેશ છે એ ત્યારે હિન્દુસ્તાન કહેવાતો હતો. હિન્દુસ્તાન જ્યારે હતું ત્યારે આપણા દેશ. હલો, કોણ વચ્ચે બોલે છે બેટા? હા મદન જૈત બેટા, પ્લીઝ અત્યારે કેમેરો ઓફ કરી દો. હવે આપણે પાઠની સમજૂતી શરૂ કરીએ છીએ એટલે બેટર રહેશે કે આપણે લોકો કેમેરો અને માઇક બંને મ્યુટ રાખીએ. ઓકે મિસ. અને જો સમજૂતીમાં વચ્ચે વચ્ચે તમે બોલશો તો બેટા તમને જ નહીં સમજાય લેસન સરસ રીતે. તમારે સરસ રીતે સમજવો છે ને લેસન, તો માઇક મ્યુટ કરી દો. ચાલો, હજી મને અવાજ આવે છે કોઈનો. તમે બધા ડાયા પાંચમામાંથી છઠ્ઠા ધોરણમાં આવી ગયો છો, તમે બધા મોટા થઈ ગયા છો એટલે તમારે સમજીને વર્ક કરવું જોઈએ. તો બેટા તો આપણે લોકો આજે ગુજરાત, ગુજરાત ભારત કી જય. કોણ બોલે છે વચ્ચે? આ હિન્દુસ્તાન ને લગતું આજે કાવ્ય નો અભ્યાસ કરવાનો છે. કાવ્ય 2, હિન્દ માતાને સંબોધન. હિન્દ માતાને સંબોધન જે કાવ્ય છે એના કવિનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ, અને તમને સિંગલ ઇન્વાઇટેડ કોમામાં આપ્યું છે કાંત. આ કવિ કાંત છે એ એનું ઉપનામ છે. ઉપનામ એટલે કે આપણે આપણું નામ સાચું છે ને, જેમ કે જો અફઝલ નું નામ સાચું નામ અફઝલ હોય, સ્કૂલમાં ને બધે આપણે એને અફઝલ કહેતા હોય, પણ ઘરે એના મમ્મી અથવા એના પપ્પા, દાદા દાદી કે આજુબાજુ વાળા બીજું નામ પાડે તો એને નિક નેમ કહીએ. તો આ નિક નેમ ઉપરથી આપણે એનું ઉપનામ કહેવાય. તો અહીંયા જે કોઈ કવિ હોય ને એ પોતાનું નિક નેમ રાખે, ઉપનામ રાખે, અને એના આધારે પોતાની કવિતાઓ લખતા હોય છે. તો આ મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ છે કાંત. હવે સૌ પ્રથમ આપણે કાંત નો ટૂંકમાં પરિચય મેળવીએ. તો કવિ કાંત નો. યસ બેટા, એટલો આ બધા મેસેજ કરે છે કાંતનો. તમે મેસેજ ઉપર ધ્યાન ન આપો, તમે મારી સ્ક્રીન છે ને સુમિતા ગોહેલ નામની સ્ક્રીન એના ઉપર ટચ કરો એટલે તમને પિન, આપણે જે પિન નો ઓપ્શન દેખાય ને એના ઉપર ટચ કરો એટલે તમને સ્ક્રીન દેખાશે, કોઈની નહીં દેખાય. અને માઇક મ્યુટ કરી દેજો બેટા. હા બોલો. કાંત એટલે, કાંત એટલે મિસ, કાંત ઈ એનું ઉપનામ છે. અને બેટા પ્લીઝ સમજૂતી પૂર્ણ થાય એ મને પૂછજો અત્યારે નહીં. હા બોલો. હેલો મિસ. હા, આ બધા મેસેજ કરે છે પાછા. ભલે મેસેજ ભલે આવતા, તમે એમાં ધ્યાન ના આપો બેટા.
મેં કીધું છે એટલે મેસેજ ભલે આવતા હોય છે નહીં કોઈ વચ્ચે જે મેસેજ આવે છે ને રોલ નંબર ના આવે છે બીજા કોઈએ કઈ મેસેજ નહીં કરવા ખાલી રોલ નંબર પોતાનો હોય ને એ રોલ નંબર મેસેજ કરો તો વાંધો નથી પણ હાય હેલો કેમ છે એવા મેસેજ કોઈએ નથી કરવાના અને હવે કોઈ એમ ના કહે તો મિસ મેસેજ આવે છે મેસેજ આવે ખોટો ક્લાસને ડિસ્ટર્બ ના કરો તો કવિકાંતનો જન્મ છે ઈ અમરેલી જિલ્લાના લાઠી પાસેનું જે ચાવંડ ગામ છે ત્યાં થયો હતો હવે કવિકાંત છે એને કવિતાઓની રચના કરી હતી એટલે કવિ કહેવાયા પછી નાટકોની રચના કરી હતી એટલે નાટ્યકાર કહેવાયા અને ધાર્મિક પુસ્તકોનું પણ એને લખાણ કર્યું હતું એટલે એ ધર્મચિંતક કહેવાયા હતા કવિકાંતનું કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે ને એમાં આપણને મોટા ભાગની કવિકાંતની કવિતાઓ મળી આવે છે અને આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે એને કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન દર્શાવેલું છે કવિકાંતે જે રચનાઓ લખી છે એમાં રાષ્ટ્રપ્રેમને લગતા કાવ્યો છે પોતાનો દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે એમ આ કાવ્ય જે છે હિન્દ માતાને સંબોધન એમાં પણ આપણે રાષ્ટ્રને આપણા દેશને આપણી ભારત ભૂમિને વંદન કરી અને આપણે એનો આભાર માનવાનો છે એટલા માટે આ કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત કારણ કે આપણે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વર કે અલ્લાહનો ત્યારે આપણે લોકો ખાસ અલ્લાહનો આભાર માનતા હોઈએ છીએ ઈશ્વરનો આભાર માનતા હોય છે તો એવી રીતે આ કાવ્યમાં પણ ભારત માતાનો આભાર માનવામાં આવ્યો છે એટલા માટે થઈ અને આ કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળી નિવંદન સ્વીકાર જો અમારા ઓ મેસેજ કરવાની વાત નથી કરતી ફોન હિન્દ દેવ ભૂમિ હિન્દ એટલે કે હિન્દુસ્તાનની ભૂમિ દેવભૂમિ કહેવામાં આવી છે કારણ કે હિન્દુસ્તાનની ભૂમિ ઉપર બધા લોકો છે એ દેવીઓની જે કોઈ ભગવાન ઈશ્વર અલ્લાહની જે મહાન વ્યક્તિઓ છે અને આ મહાન વ્યક્તિઓની ભૂમિ છે એના આપણે બધા સંતાનો છીએ સંતાન એટલે કે આપણે આપણા માતા પિતાના જેમ બાળકો છીએ એવી જ રીતના આપણે હિન્દુસ્તાનની આપણી માતા છે અને આપણે એના બાળકો છીએ એટલે આપણે સૌ હિન્દુસ્તાનના સંતાનો છીએ કરીએ મળી નિવંદન સ્વીકાર જો અમારા અમે આખા હિન્દુસ્તાનના જે લોકો છીએ એ બધા સાથે મળી અને તમને વંદન કરીએ છીએ તમે બધા અમારા બધાના વંદન સ્વીકાર કરજો હવે કયા કયા લોકો છે એ ભારત ભૂમિને વંદન કરી રહ્યા છે એની આપણે વાત કરીએ હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા કોઈનું માઇક ઓન થયું છે બેટા મ્યુટ કરી દેશો પ્લીઝ હિન્દુ અને મુસલમાન હિન્દુ એટલે કે ભારત દેશની અંદર હિન્દુ ધર્મના લોકો વસે છે મુસલમાન એટલે કે મુસ્લિમ ધર્મના લોકો વસે છે વિશ્વાસી એટલે ખ્રિસ્તી ધર્મના લોકો વસે છે ભારતીય ધર્મના લોકો અને હિન્દુ ધર્મના લોકો આપણી દેશની અંદર હિન્દુ મુસલમાન ખ્રિસ્તી વિશ્વાસી એટલે ખ્રિસ્તી પારસી અને જૈન એટલે કે જૈન ધર્મના લોકો વસે છે આ બધા જ ધર્મના લોકોને દેવી એટલે કે આપણી જે ભારત માતા છે એ સમાન રીતે એટલે કે સરખી રીતે આપણને રાખે છે કારણ કે આપણા દેશની અંદર કોઈ એક ધર્મને અગ્રતા આપવામાં નથી આવી આપણા દેશની અંદર સર્વ ધર્મ સમાન બધા જ ધર્મોને સરખા ગણવામાં આવ્યા છે અને જે લોકો જે ઈચ્છે એ ધર્મનું પાલન કરી શકે છે એટલે આપણે માતાના સંતાનો છીએ
प्लीज बेटा कोनु माय कोन छे म्यूट करी देशो ने संतान એટલે આપણે આપણી માતા હોય અને આપણે ઘરમાં ચાર બાળકો હોય તો આપણી માતા છે ને દરેકને સરખું ખાવા પીવાનું આપશે દરેકને સરસ કપડાની વ્યવસ્થા કરી આપશે દરેકને ભણાવશે માતા છે એવું નથી કરતી કે ભાઈ આજે પહેલાને ખાવા દે અને એવું કરતી નથી માતા બધા બાળકોને સરસ રીતે રાખે છે એવી જ રીતના આપણા દેશમાં બધા જ લોકોને સરસ રીતે પોતાનો ધર્મ પાળવાની છૂટ છે એટલા માટે જય અને આપણો દેશને આપણી ભૂમિ એને આપણે વંદન કરી રહ્યા છીએ ચાલો રોલ નંબર 101 પોતાનું માઇક ઓન કરશે માત્ર રોલ નંબર 101 જ માઇક ઓન કરશે બેટા મારી સ્ક્રીન પ્રોપર દેખાય છે હિન્દુ મુસલમાન વિશ્વાસી પારસી અને જૈન ઓકે માઇક મ્યુટ કરી દો રોલ નંબર 112 પોતાનું માઇક ઓન કરશે અને મને વિશ્વાસી એટલે કયો ધર્મ વિશ્વાસી એટલે કયો ધર્મ કોણ બેટા 112 નંબર નું જ માઇક ઓન હશે હો ચાલો રોલ નંબર 100 પોતાનું માઇક ઓન કરી અને મને વિશ્વાસી નો અર્થ કહેશે વિશ્વાસી એટલે વિશ્વાસ બેટા મેં તમને કાવ્ય પંક્તિ સમજાવી ત્યારે વિશ્વાસી નો પ્રોપર ધર્મ કીધો તો ઓકે કઈ વાંધો નહીં હમણાં હું ફરીવાર બોલું ત્યારે ધ્યાનથી સાંભળજો રોલ નંબર 94 પોતાનું માઇક ઓન કરશે અને મને આન્સર આપશે રોલ નંબર 94 પોતાનું માઇક ઓન કરી મને આન્સર આપે હા ઓકે વિશ્વાસી નો અર્થ શું થશે બેટા વિશ્વાસી નો વિશ્વાસી એટલે કે ખ્રિસ્તી ધર્મ મેં તમને આ કાવ્ય પંક્તિમાં કીધું હતું પણ મને ખબર હતી મોટા ભાગના નું ધ્યાન નહીં હોય તો વિશ્વાસી એટલે કયો ધર્મ થશે બેટા મારો 94 મને આન્સર આપશે વિશ્વાસી એટલે કયો ધર્મ મેં કહ્યો હમણાં ખ્રિસ્તી ખ્રિસ્તી વેરી ગુડ માઇક મ્યુટ કરી દેજો ચાલો રોલ નંબર 41 પોતાનું માઇક ઓન કરશે ઈ મને જીન ધર્મ એનો અર્થ કહેશે ચાલો રોલ નંબર 82 મને આનો આન્સર આપશે કોનો કેમેરો ચાલુ છે તમારો કેમેરો બંધ કરજો મિસ જીન એટલે એટલે જૈન ધર્મ થાય જૈન ધર્મ મદન ઝેદ તમારો કેમેરો ઓફ રાખો અહીંયા કોઈને તમારા ઘરમાં જે તકલીફ એવું બતાવવાની જરૂર નથી ઓકે નથીમ વસાયા કેમેરો બંધ રાખો તો બેટા તમારે નેટ પ્રોબ્લેમ હશે મારે જો અહીંયા સ્ક્રીન મે બે ત્રણ જણને પૂછું કે નહીં બધાને દેખાય છે તમારી કા ઝૂમ કરો તમે મોબાઈલ આલો કરી અને ઝૂમ કરી દો ઓકે મ્યુટ કરી દેજો હવે હો માઇક હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ વચ્ચે કોઈનું માઇક ઓન થશે નહીં પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા પોષો
એટલે કે પોષણ કરવું. તમે એટલે કે આપણી ભારત ભૂમિ છે એ આપણા બધાનું પોષણ કરે છે. કેવી રીતના પોષણ કરે છે? તો કે શુભ એટલે સારું અને ખાનપાન એટલે કે જમવાનું આપી દે. સારું જમવાનું, પીવા માટે સ્વચ્છ પાણી. તો આપણી ભારત ભૂમિ છે એ આપણને સારું ખાનપાન અને સ્વચ્છ પાણી પૂરું પાડી, બક્ષું એટલે કે આપવું, આપી અને આપણી સૌનું પોષણ કરે છે. પોષોત્તમે સૌને શુભ ખાનપાન બક્ષી, આપણી ભારત ભૂમિ સૌને સારું ખાનપાન આપી અને આપણા સૌનું પોષણ કરે છે. બેટા કોનો માઈક ઓન છે, શું પ્રશ્ન છે? મિસ ઇમરાન ભાઈ મમ્મી. મમ્મી ઇમરાન ભાઈ પ્લીઝ માઈક તમે મ્યુટ કરી દેજો ને. સેવા કરે બને તે સંતાન સૌ તમારા. સેવા કરે એટલે જે લોકો ભારત દેશની સેવા કરે છે, જેમ કે સરહદ ઉપર સૈનિકો છે એ આપણા દેશની સરહદની રક્ષા કરે છે, પોલીસ છે એ આપણા દેશનું ધ્યાન રાખે છે, ડોક્ટર ટીચર આ બધા લોકો છે એ આપણા દેશની સેવા કરે છે. આથી આ બધા જ છે એ ભારત માતાના સંતાનો છે. અને ભારત માતાના સંતાનો આજે ભેગા મળી અને ભારત માતાને વંદન કરે છે. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. રોગી, રોલ નંબર 138 પોતાનું માઇક ઓન કરી મને કહેશે રોગી એટલે બીમાર. વેરી ગુડ બેટા, માઇક બહુ સરસ જવાબ આપ્યો. બીમાર, રોગી એટલે કે બીમાર. બસ બાકી ના કોઈ અને હું ચોક્કસ રોલ નંબર બોલું છું એટલે જ અહીંયાથી. ચાલો નેક્સ્ટ રોલ નંબર 38 માઇક ઓન કરી અને મને કહે છે નિરોગી એટલે. નિરોગી એટલે રોગ નથી એને. હા જો રોગી એટલે બીમાર અને નિરોગી એટલે તંદુરસ્ત. ત્યારબાદ નિર્ધન. નિર્ધન નો અર્થ આપણને રોલ નંબર 120 કહેશે. રોલ નંબર 120 માઇક ઓન કર્યું બેટા? એ હા મિસ, હા મિસ એ કર્યું. હા તો નિર્ધન નો અર્થ ખ્યાલ છે તમને? નિર્ધન ખબર થઈ ગયો. નો ખબર હોય તો કાંઈ વાંધો નહીં. ઓકે, તવંગર નો અર્થ ખબર છે તો? નિર્ધન નો નહીં તો તવંગર નો અર્થ ખબર છે તમને? મિસ અવાજ નથી આવતો. મિસ અમીર થાય. હા કોણે વચ્ચે જવાબ આપ્યો? તવંગર એટલે કે અમીર, પૈસાદાર. માઇક મ્યુટ કરી દેજો હવે. અને નિર્ધન એટલે ગરીબ. એ હા, નિર્ધન એટલે ગરીબ અને તવંગર એટલે પૈસાદાર. સરસ. ત્યારબાદ આપણે જોઈએ જ્ઞાની અને નિરક્ષર. ચાલો જ્ઞાની નો અર્થ આપણને ખોખર સુલતાન આપશે. મિસ જ્ઞાની એટલે જે જ્ઞાની જ્ઞાન કરતો હોય ને, તે જ્ઞાન મેળવતા હોય એ. સરસ, નવું નવું શીખતા હોય ને જ્ઞાની કહેવાય. વેરી ગુડ. માઇક મ્યુટ કરી દે બેટા. રસાયા રેહાન આપણને નિરક્ષર નો અર્થ કહેશે. રસાયા રેહાન. હેલો મિસ. હેલો મિસ. હા બોલો. મને એનો જવાબ ના આવતો. કઈ વાંધો નહીં, માઇક મ્યુટ કરી દીધું બેટા. નિરક્ષર એટલે કે જે લોકો જ્ઞાન નથી મેળવતા, જે ભણતા નથી એને નિરક્ષર કહેવાય. જ્ઞાની એટલે જે જ્ઞાન મેળવે છે તે, અને નિરક્ષર એટલે જે જ્ઞાન નથી મેળવતા તે. તો આપણા દેશની અંદર બધા લોકો વસે છે, રોગી, નિરોગી, નિર્ધન, તવંગર, જ્ઞાની અને નિરક્ષર. આ બધા છે ભારત માતાના સંતાનો છે.
વાલ્મીકી વ્યાસ નાનક. પ્લીઝ કોઈનું માઇક ઓન છે મ્યુટ કરી દેજો બેટા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. હવે આ કાવ્ય પંક્તિમાં આપણે લોકોને બધા મહાન વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. એમાં સૌથી પહેલા છે એ વાલ્મીકી છે. વાલ્મીકી જે છે એ આપણા ભારત દેશની અંદર એક મહાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. તમને સ્ક્રીન ઉપર વાલ્મીકી નો ફોટો દેખાય છે. બોલો બેટા. છેલ્લો લેક્ચર છે. હા, વાલ્મીકીજી એને રામાયણની રચના કરી હતી અને જે પોતે નાના હતા ત્યારે તો બધાને લૂંટમારનું કામ કરતા હતા, પણ જ્યારે પોતે મોટા થાય છે લૂંટમાર ખબર પડે છે કે આ બધું કામ ખોટું છે અને એ કામ છોડી અને પોતે રામાયણની રચના કરે છે. તો આવા મહાન વ્યક્તિ આપણા ભારત દેશની અંદર થઈ ગયા છે. ત્યારબાદ છે વ્યાસ, વેદ વ્યાસ, જેને પુરાણોમાં પોતાનું સ્થાન પામેલા છે. તો આ વ્યાસ છે ઈ પણ ઉપર. પ્લીઝ બેટા, કોઈનું માઇક ઓન છે બંધ કરી દો ને. ત્યારબાદ ગુરુ નાનક, શાંતિ રાખે, જે શીખ સંપ્રદાયના હતા, અત્યારે શીખ ધર્મના ભગવાન તરીકે એની પૂજા કરવામાં આવે છે. તો આ ગુરુ નાનક છે એ પણ ભારતની ભૂમિ ઉપર થઈ ગયેલા મહાન વ્યક્તિ છે. મીરાબાઈ, મીરાબાઈ છે એ પણ આપણા ભારત દેશની ભૂમિ ઉપર થઈ ગયેલી મહાન પ્રસિદ્ધિ છે, જે ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત હતી અને પોતે મહારાણી હોવા છતાં રાજત્યાગ બધું કરી અને ભગવાનની ભક્તિ કરી હોય છે. ત્યારબાદ છે સંત કબીર. તમે લોકો વસાયા આપ માઇક ફોન કરજે બેટા. એમિસ, હા બોલો મિસ. અફઝલ સિવાયનો કોઈનું માઇક ફોન નહીં હોય બેટા. શું કામ છે, બીજું કોણ બોલે છે? મિસ મે માઇક ફોન કરી નાખ્યું. હા, અફઝલે કર્યું ને માઇક ફોન. હા, તમે લોકો પાંચમા ધોરણમાં નર્મદા મૈયા પાઠ ભણી ગયા છો? હા ભણ્યા હતા. માઇક પેલા અફઝલ મ્યુટ કરી દેજે. અને બીજું કોણ વચ્ચે બોલે છે? પેલા મને તારું નામ કહીશ બેટા. હાલો, નામ કયો પેલા, એટલે મને ખ્યાલ આવી જાય. હો સંત કબીર છે ને, એને જે નર્મદા મૈયાનું કબીરવડ છે ત્યાં એ કબીર, સંત કબીર ના નામે કબીરવડ પ્રસિદ્ધ થયેલો છે અને સંત કબીરે આજીવન લોકોની સેવા કરી હોય છે. તો આ સંત કબીર છે એ પણ આપણા દેશમાં એક મહાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. ત્યારબાદ છે તુલસીદાસજી. તુલસીદાસજી છે એમણે પણ રામાયણની રચના કરી છે અને આ તુલસીદાસજી છે એમણે આ રામાયણમાં પોતાને સંસ્કૃતમાં એને રચના કરી છે એટલે એ મહાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા છે. અકબર, અકબર છે એ મુઘલ શાસનનો રાજા હતો. જ્યારે ભારત દેશમાં મુઘલ શાસનની શરૂઆત થઈ ને ત્યારે ખૂબ હિંસા, લોકોને મારપીટ બધું થતું હતું. પણ જ્યારે આ મારપીટ બંધ કરી અને અકબરે પોતે એક મહાન માનવતાવાદી રાજા તરીકે પ્રસિદ્ધિ પામી હોય છે એટલે અકબરને પણ આપણે લોકો એક મહાન વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. રયાન ખાન, મારી સ્ક્રીન દેખાય છે ને બેટા? હા દેખાય છે. ઓકે, માઇક મ્યુટ કરી દેજો બેટા.
આ છે શિવાજી. શિવાજી વિશે તો તમે બધા ઘણું બધું જાણો છો. શિવાજી પોતે જયારે નાના હતા ત્યારે એની માતા છે એની પણ એટલી મહાનતાની વાતો થાય છે, અને શિવાજી મોટા થઈને પણ એટલા જ મહાન બને છે. તો શિવાજી અને એની માતા જીજાબા એ બંને મહાન વ્યક્તિઓમાં સ્થાન પામેલી છે, અને આ બધા આપણા ભારત દેશના મહાન વ્યક્તિઓમાં આવેલા છે. તો આજે આપણે એ પંક્તિ જોતા હતા, એ આ મુજબ હતી. વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી અને એની માતા, આ બધા જ વ્યક્તિઓ ભારત દેશની અંદર થઈ ગયેલા મહાન વ્યક્તિઓ છે, અને બધા જ ભારત માતાના સંતાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધીનું આપણું કાવ્ય રાખીએ છીએ. બાકીનું અધૂરું કાવ્ય છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરાવીશ, પણ હજુ મારે 5 મિનિટ તમારી સાથે વાતચીત કરવાની છે. એ વાતચીત એ મુજબ છે કે સૌથી પહેલા હોમવર્કની વાતચીત. તો હોમવર્ક છે, આજનું હોમવર્ક હું તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં PDF મોકલી અને એમાં તો આપીશ જ, સાથે અત્યારે પણ તમને કહી દઉં છું. જો બોઈઝ, આજે આપણે અહીંયા સુધી કાવ્ય સમજ્યા. શિવાજી માતા સંતાન સૌ તમારા, તો પહેલેથી શરૂ કરી અને આટલી પંક્તિઓ તમારે બધાએ 3 વખત લખી અને મોઢે કરી નાખવાની છે. અને પ્લીઝ બેટા, હું તમને PDFમાં હોમવર્ક આપીશ. મિસ, હા બોલો. આખી ઓલી કરી નાખ્યા તો આખી ઓલી આખી કરો તો વાંધો નહીં, પણ મેં સમજાવી નથી એટલે મેં અધૂરું હોમવર્ક આપ્યું. ઓકે, અને શબ્દ સમજો અને પછી ક્યાં લગી કાવ્ય પંક્તિ લખવાની છે. આપણે ક્યાં સુધી સમજ્યા? તમારા શો ક્યાં સુધી લખવાની? પહેલી વાર. હલો મિસ, વાર મિસ, તમે પહેલા જે બોલા એટલે મેં લોકો ફોટો પાડી લીધો છે, મેં લખી નાખ્યા. બેટા આની PDF હું તમને બનાવી અને તમારા WhatsApp ગ્રુપમાં સેન્ડ કરવાની છે, તમારે ફોટો પાડવાની જરૂર છે. હોમ મિસ, એમની તમે સાંભળી લ્યો, તમારે કાવ્ય પંક્તિ 3 વાર લખવાની છે, જ્યાં સુધી મેં સમજાવી ત્યાં સુધી, અને શબ્દ સમજો બંને 3 વાર લખી અને પાકું કરવાનું છે. છે તો તમે એક જણ બોલો ને તો